सतकेवल साहिब, परम गुरु पाठशाला संकुल, सतकेवल विद्या मंदिर सहरसा। हूँ उमेश चंद्र आर वाघेला, धोरण 8, विषय विज्ञान अने टेक्नोलॉजी, यूनिट नंबर 8, कोष रचना अने कार्य, जेमा भाग 3, टॉपिक स्वाध्यायना प्रश्नों। विद्यार्थी मित्रों, हूँ उमेश चंद्र आर वाघेला, आप सर्वे विद्यार्थियों आ ऑनलाइन शिक्षण पद्धति में स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज धोरण 8 नी अंदर प्रकरण नंबर 8, कोष रचना अने कार्यों, तेमा स्वाध्यायना प्रश्नों आपणे भणीशुं। आपणे अगाउना चैप्टर एटले के आ प्रकरणनी अंदर आपणे वनस्पतिना अने प्राणीना कोष, तेनी रचना, कार्य, कद, आकार वगैरे विषे भणी गया। त्यारबाद आजे आपणे आ वीडियोनी अंदर स्वाध्यायना प्रश्नों भणीशुं। तो जोईए आपणे स्वाध्यायना प्रश्नों। हवे विद्यार्थी मित्रों, तमने खास सूचन छे के आ वीडियो पूर्ण थया बाद तमारे आ स्वाध्यायना प्रश्नों तमारे घरे बैठा बैठा तमारी नोटबुक में लखवाना रहेशे। फरीथी तमने जणावानुं के आ स्वाध्यायना प्रश्नों तमारे विज्ञाननी नोटबुक में लखवाना छे। तो चालो विद्यार्थी मित्रों, जोईए आपणे स्वाध्यायना प्रश्नों। नीचेना वाक्योमां एटले के नीचे आपेला वाक्यों साचा छे के खोटा ते जणावो। हवे विद्यार्थी मित्रों, अहीं खरा खोटा आपणने आपेला छे अने जेमां विधान साचुं होय तेमां टीनी नीचे निशानी करवानी अने जेमां विधान खोटुं होय तेमां एफनी नीचे निशानी करवानी छे। तो चलो एमां जोईए। पहेलो ए, एक कोषी सजीवो एक कोषનું શરીર ધરાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, જે એક કોષી સજીવો છે તે માત્ર એક જ કોષના બનેલા હોય છે, તો તેનો જવાબ સાચો આવશે। એટલે જે જવાબ આપેલા છે એટલે તેમાંથી ટી જે લખેલું છે તે સાચું છે। તો આ રીતે તમારે જે ટીની એટલે કે ટ્રુની નિશાની આપેલી છે તેની નીચે નિશાની કરવાની છે। ત્યાર પછી બી, સ્નાયુ કોષો શાખિત હોય છે, તો તેનો જવાબ આવશે ખોટો। તો તમારે એફ ઉપર નિશાની કરવાની છે, કારણ કે જે સ્નાયુ કોષો છે એ શાખાઓ ધરાવતા નથી। ત્યાર પછી સી, સજીવનો પાયાનો જીવંત એકમ અંગ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે વિધાન છે તે ખોટું છે, કારણ કે સજીવોનો પાયાનો જીવંત એકમ કોષ છે। તો આ ત્રીજું વિધાન છે તે ખોટું છે, એટલે એફને નીચે નિશાની કરવાની છે। ત્યાર પછી 4, અમીબા અનિયમિત આકાર ધરાવે છે। તો આ વિધાન સાચું છે, કારણ કે આપણે અમીબા વિશે આપણે પ્રકરણની અંદર ભણી ગયા, જે અનિયમિત આકાર ધરાવે છે, કોઈ ચોક્કસ પ્રકારનો આકાર ધરાવતો નથી, એટલે અહીં જવાબ આવશે ટી। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે ખરા ખોટા લખવાના છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, માનવ ચેતાકોષની આકૃતિ દોરો અને ચેતાકોષનું કાર્ય એટલે કે ચેતાકોષ જે છે તે કયું કાર્ય કરે છે, એટલે કે તેનું કાર્ય લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે ચેતાકોષ છે તેની આકૃતિ પાઠ્યપુસ્તકની અંદર 92 નંબરના પેજની અંદર આપેલી છે। તો અહીં જે આકૃતિ આપણને આપેલી છે તે છે ચેતાકોષ, અને જે આ આકૃતિ તમારે પાઠ્યપુસ્તકની અંદર 92 નંબરના પેજ ઉપર આપેલી છે, જેમાં આકૃતિ 8.4 તેમાં સી જે આકૃતિ આપેલી છે તે ચેતાકોષની છે, તે આ મુજબ તમારે દોરવાની રહેશે। ત્યાર પછી જે ચેતાકોષ છે તેનું કાર્ય, તો જે ચેતાકોષો છે તે સંદેશો પ્રાપ્ત કરી અને તેનું વહન કરે છે, જેના દ્વારા આ શરીરમાં સંકલન તેમજ સહનિયમનનું કાર્ય થાય છે। તો આ મુજબ જે ચેતાકોષો છે તે કાર્ય કરે છે, એટલે કે સંદેશો પ્રાપ્ત કરી અને મગજ સુધી પહોંચાડવાનો, અને જેના દ્વારા શરીરમાં સંકલન તેમજ સહનિયમનનું કાર્ય થાય છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3,
નીચેના પર ટૂંકનોંધ લખો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને બે ટૂંકનોંધ આપેલી છે જે આપણને પાઠ્યપુસ્તકની અંદર પણ મળી રહેશે. તો તેમાં પહેલું એ કોષરસ. તો વિદ્યાર્થી મિત્રો, કોષરસ, તો કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે. એટલે કે કોષરસ એ કોષરસ પટલ અને કોષની સૌથી મધ્યમાં આવેલું કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે. અને કોષના બીજા અન્ય ભાગો અથવા અંગિકાઓ કોષરસમાં આવેલી હોય છે. હવે જે કોષરસની અંદર જે અંગિકાઓ આવેલી હોય છે તે આ મુજબ છે, કણાભસૂત્ર, ગોલગીકાય અને રિબોઝોમ્સ. તો આ બધી જે અંગિકાઓ છે તે કોષરસની અંદર આવેલી હોય છે. ત્યાર પછી આપણને બીજી ટૂંકનોંધ આપેલી છે કે કોષ કેન્દ્ર, ન્યુક્લિયસ. હવે આ જે સજીવ કોષોના આ એક મહત્વનો સંગઠક છે. સામાન્યતઃ આ ગોળાકાર હોય છે અને કોષના મધ્યભાગમાં ગોઠવાયેલો હોય છે અને તેને સરળતાથી અભિરંજિત કરી અને માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. કોષ કેન્દ્ર કોષરસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે જેને કોષ કેન્દ્ર પટલ કહે છે. એટલે કે કોષ કેન્દ્રની આજુબાજુ આ એક પ્રકારનું પટલ એટલે કે પડદો આવેલો હોય છે જે કોષરસ અને કોષ કેન્દ્રને અલગ દેખાડે છે. હવે આ પટલ પણ છિદ્રાળું હોય છે તથા કોષરસ તેમજ કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવર જવર માટેનું નિયંત્રણ કરે છે. એટલે કે આ જે પડદો મેબ્રેન જે છિદ્રાળું હોય છે એટલે જુદા જુદા પદાર્થોનું વહન અને અવર જવર માટેનું નિયંત્રણ કરે છે. ત્યાર પછી ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપમાં જોતા કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે. ઉચ્ચ વિવર્ધન એટલે કે ઝૂમ સ્વરૂપે આપણે જોઈ શકીએ તેને, અહીં નાની નાની ગોળાકાર સંરચના તેની અંદર જોવા મળે છે જેને કોષ કેન્દ્રિકા કહે છે. તેના સિવાય કોષ કેન્દ્રમાં જે દોરી જેવી સમાન રચનાઓ પણ જોવા મળે છે જેને રંગસૂત્રો કહે છે. તે જનીન ધરાવે છે અને જે જનીનો છે તે આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કરે છે અને રંગસૂત્ર કોષ વિભાજન દરમિયાન જ જોવા મળે છે. એટલે કે જે આ રંગસૂત્રો છે તે અમુક સમય માટે જોવા મળે છે, જ્યારે કોષ વિભાજનની પ્રક્રિયા થાય ત્યારે જ આ રંગસૂત્રો જોવા મળે છે. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 4, કોષના કયા ભાગમાં અંગિકાઓ આવેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે કોષ હોય છે તે કોષના કોષરસમાં વિવિધ અંગિકાઓ આવેલી હોય છે. તો આમાં જે અંગિકાઓ આવેલી હોય છે તે છે કણાભસૂત્ર, ગોલગીકાય અને રિબોઝોમ્સ. કણાભસૂત્ર, રિબોઝોમ્સ અને ગોલગીકાય, તો આ ત્રણ પ્રકારની અંગિકાઓ જે કોષના કોષરસમાં આવેલી હોય છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ દોરો અને તેમાં જોવા મળતા ત્રણ તફાવત જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ્યપુસ્તકની અંદર જે કોષ્ટક 8.1 એટલે કે અહીં જે આકૃતિ 8.7 વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ પાન નંબર 96 ઉપર આપેલી છે, જેમાં આપણને એક પ્રકારની તુલના આપેલી છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો આ રીતે તમારે આકૃતિ પાઠ્યપુસ્તકની અંદર જોઈ અને નોટબુકમાં દોરવાની છે. ત્યાર પછી આ બંનેનો તફાવત, તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, હવે તેમાં પહેલો, હવે જે વનસ્પતિ કોષ છે તે સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ ધરાવે છે, જ્યારે પ્રાણી કોષ જે હોય છે તે કોષ દિવાલ ધરાવતો નથી. ત્યાર પછી જે વનસ્પતિ કોષ છે તે વનસ્પતિ કોષ રંજક કણ ધરાવે છે, જ્યારે પ્રાણી કોષ એ રંજક કણ ધરાવતો નથી. વિદ્યાર્થી મિત્રો, આ રંજક કણ એટલે હરિતદ્રવ્ય, અને હરિતદ્રવ્યની મદદ વડે જ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને તે પોતાનો ખોરાક
बनावे छे अने आपणने ऑक्सिजन वायु पूरो पाड़े छे अने साथे साथे हवामां रहेला कार्बन डाइऑक्साइडनुं प्रमाण पण ओछू करे छे। तो आ रीते वनस्पति कोषनी अंदर रंजक कण रहेलो छे। ज्यारे प्राणी कोषनी अंदर रंजक कण धरावतो नथी। त्यार पछी ત્રીજું, વનસ્પતિ કોષ એ મોટી કેન્દ્ર ધરાવતી રસધાની ધરાવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આ આકૃતિની અંદર જોઈ શકો છો કે વનસ્પતિ કોષની અંદર કેટલી મોટી રસધાની જોવા મળે છે। ખૂબ જ મોટો ભાગ રોકે છે। જ્યારે પ્રાણી કોષની અંદર નાના નાના ગોળકો સ્વરૂપે આ રસધાનીઓ જોવા મળે છે। તો આ રીતે આપણે તફાવતના ત્રણ મુદ્દા આપેલા છે, જે આ મુજબ તમારે લખવાના છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને આકૃતિમાં આપેલું નથી, છતાં પણ તમારે જાણવા માટે કહું તો જે પ્રાણી કોષ છે તેની અંદર તારા કેન્દ્ર જોવા મળે છે, પરંતુ આ તારા કેન્દ્ર વનસ્પતિ કોષની અંદર જોવા મળતું નથી। તો આ રીતે ચાર મુદ્દા લખી શકાય, પરંતુ આજે ચોથો મુદ્દો તે તમને કયો તેને લખો તો પણ ચાલશે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6, શું કોષ કેન્દ્રીય એટલે કે યુકેરિયોટિક તથા આદિ કોષ કેન્દ્રીય એટલે કે પ્રોકેરિયોટિક વચ્ચેના તફાવત જણાવો। તો આપણે આ બંનેનો તફાવત લખવાનો છે। તો જોઈએ, આદિ કોષ કેન્દ્રીય કોષ અને શું કોષ કેન્દ્રીય કોષ, તો તેમાં પહેલું તો જે આદિ કોષ કેન્દ્રીય કોષ છે તેમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે। જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ હોય છે તેમાં કોષ કેન્દ્ર પટલની હાજરી જોવા મળે છે, એટલે કે આદિ કોષ કેન્દ્ર કોષની અંદર કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે। ત્યાર પછી બીજું કે આદિ કોષ કેન્દ્રીય કોષ છે તેમાં સુયોજિત કોષ કેન્દ્ર હોતું નથી, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ છે તેની અંદર સુયોજિત કોષ કેન્દ્ર આવેલું હોય છે। તો આ મુજબ વિદ્યાર્થી મિત્રો આપણે તફાવત લખવાનો છે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7, કોષમાં રંગસૂત્રો ક્યાં જોવા મળે છે અને તેનું કાર્ય જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, જે કોષોમાં રંગસૂત્રો કોષ કેન્દ્રમાં જોવા મળે છે, એટલે કે જે આ રંગસૂત્રો છે તે કોષ કેન્દ્રની અંદર જોવા મળે છે, અને રંગસૂત્રોનું કાર્ય તો પિતૃપેઢીમાંથી આનુવંશિક લક્ષણનું સંતતિમાં વહન કરવાનું કાર્ય કરે છે। તો આ મુજબ તમારે રંગસૂત્રોનું કાર્ય લખવાનું છે કે પિતૃપેઢીમાંથી આનુવંશિક લક્ષણોનું સંતતિમાં વહન કરવાનું જે રંગસૂત્રો છે તે કાર્ય કરે છે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8, કોષ સજીવનો મૂળભૂત એકમ છે, સમજાવો। તો અહીં આપણને એક કારણ આપેલું છે। તો જોઈએ, તો કોષ સજીવનો મૂળભૂત માળખાકીય એકમ છે। તો જેવી રીતે વિદ્યાર્થી મિત્રો ઇમારત માટે ઈંટ તેમજ સજીવોમાં કોષો બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે, એટલે કે ઇમારત કે દિવાલ બનાવતા હોય તેમાં પાયાના ઘટક તરીકે ઈંટ અને આપણા સજીવ સૃષ્ટિની અંદર સજીવોના જે પાયાનો એકમ ગણવામાં આવે તે કોષ, એમ બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે। એટલે કે આખી જે માળખું રચે છે, શરીર રચના બનાવે છે, તેનો પાયાનો એકમ ગણી શકાય। તો આ રીતે સંરચનાત્મક એકમ છે। જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટોનો ઉપયોગ થાય છે, પરંતુ ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ હોય છે, તે જ પ્રકારે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા જુદા હોય છે, એટલે કે દરેક સજીવોના શરીરની અંદર જે કોષ હોય છે તે સરખા હોય છે, પરંતુ જે સજીવો હોય છે તેમનો આકાર, કદ અને ડિઝાઇન આ બધી વસ્તુ તમને અલગ જોવા મળે છે, પરંતુ બધા જ સજીવો કોષોના બનેલા હોય છે। હવે આ
जे सजीवोनी शरीर रचना भले जुदी जुदी होय परंतु आ बधा ज सजीवो कोषोना ज बनेला छे। अने निर्जीव ईंटोनी सापेक्ष में सजीवोना कोषोनी संरचना अत्यंत वधारे जटिल होय छे। हवे जे निर्जीव दीवाल होय छे તે માત્ર ઈંટો રેતી કપચી અને પાણીથી જ બનેલું હોય છે, પરંતુ આ જે સજીવોના કોષોની જે સંરચના હોય છે એ વધારે જટિલ હોય છે કે જે સરળતાથી આપણે સમજી શકતા નથી એવી જટિલ છે। આથી કોષ એ સજીવનો મૂળભૂત માળખાકીય એકમ છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણની અંદર ભણી ગયા કે જે કોષો હોય છે તે એક કરતાં વધારે કોષો ભેગા થઈ અને પેશીની રચના કરે છે, પછી એક કરતાં વધુ પેશીઓ ભેગી થઈ અને અંગની રચના કરે છે, અને ઘણા બધા અંગો ભેગા થઈ અને શરીર તંત્રની રચના એટલે કે આખું શરીરનું માળખું તૈયાર કરે છે। તો આમ કોષ એ સજીવનો મૂળભૂત એકમ છે, એટલે કે માળખાકીય એકમ છે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 9, શા કારણે હરિતકણ વનસ્પતિમાં જ જોવા મળે છે, સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે લીલી વનસ્પતિ છે તે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે, એટલે કે સ્વાવલંબી છે। સૂર્યપ્રકાશની હાજરીમાં અને હરિતદ્રવ્યની હાજરીમાં તે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને તે કાર્બોદિત પદાર્થો અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે। આમ તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે અને આ ક્રિયા હરિતદ્રવ્યની હાજરીમાં થાય છે અને હરિતદ્રવ્ય એ હરિતકણમાં આવેલું હોય છે। આથી જ હરિતકણ વનસ્પતિમાં જ જોવા મળે છે। તો આ મુજબ તમારે જવાબ નંબર 9 લખવાનો છે। ત્યાર પછી અહીં વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 10 આપણને આપેલો છે કે નીચે આપેલી ચાવીઓને આધારે શબ્દના અંગ્રેજી શબ્દો વડે કોયડાઓ પૂર્ણ કરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને આડી ચાવી અને ઊભી ચાવી બે પ્રકારની ચાવીઓ આપણને આપેલી છે અને અહીં પ્રશ્નો આપેલા છે અને પ્રશ્નો મુજબ આપણે ઉપર જે જુદા જુદા અંગ્રેજીમાં નામ આપેલા છે જેમાં ઓર્ગન સેલ, વેક્યુઅલ, ક્લોરોપ્લાસ્ટ, જીન, ઓર્ગન, પ્લાઝ્મ, ક્લોરોફિલ, મેબ્રેન અને ટિશ્યુ, તો આ મુજબ તમારે જે જુદા જુદા ઉદાહરણ આપેલા છે તે આડી અને ઊભી ચાવીના પ્રશ્નોના આધારે આપેલા જવાબ છે। તો તેમાં ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તેના જવાબ। તો પહેલી છે આડી ચાવી। તો વિદ્યાર્થી મિત્રો, આડી ચાવી તેમાં પ્રશ્ન નંબર 1, એક આડું કે તે પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક છે તે છે ક્લોરોફિલ, તો તેનો જવાબ આવશે એક આડું। તો ક્લોરોફિલ એટલે ઉપર જે ઉદાહરણ આપેલા છે તેમાં જે પહેલી લીટી છે તેમાં છેલ્લો શબ્દ આપેલો છે ક્લોરોફિલ, તો તમારે આ મુજબ જવાબ લખવાના છે કે પહેલાંની અંદર જવાબ આવશે ક્લોરોફિલ। ત્યાર પછી બી જે ત્રીજી આડી ચાવી આપેલ છે, કોષરસમાં આવેલ રચનાઓ માટે વપરાતો શબ્દ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં કોષરસમાં આવેલ રચનાઓ માટે વપરાતો શબ્દ, તો તેના માટે જે શબ્દ છે તે છે અહીં જે શબ્દો આપેલા છે તેમાં ઓર્ગન સેલ જે પ્રથમ શબ્દ આપેલો છે, ત્યાર પછી અહીં છઠ્ઠો પ્રશ્ન આપેલો છે, 6 આડું કોષમાં આવેલ જીવંત દ્રવ્ય
तो विद्यार्थी मित्रों जे छठो जवाब है कि कोषों में आवेल जीवन द्रव्य तो क्यों है तो तेनो जवाब आवशे प्रोटोप्लाज्म। तो तेनो जवाब जे प्रथम लीटी है ऊपर उदाहरण आपेला तेमा बीजो शब्द आपेलो छेल्ले थी बीजो शब्द आपेलो छे के प्रोटोप्लाज्म। तो तेनो जवाब आ मुजब लखवानो छे प्रोटोप्लाज्म। त्यार पछी विद्यार्थी मित्रों अही आड़ी चावीनी अंदर आठ रंगसूत्र पर आवेल आनुवंशिक एकम एटले के रंगसूत्र पर आवेल आनुवंशिक एकम ने शू कहे छे तो तेनो जवाब आवशे जीन्स। जे आपने जो प्रश्न उदाहरण आपेला छे तेमा जे चौथो शब्द छे जीन्स ते लखवानो छे। त्यार पछी आपने जोईए ऊभी चावी तो ऊभी चावीनी अंदर एक ऊभो लीला रंजक कण। तो विद्यार्थी मित्रों लीला रंजक कण छे तेने शू कहे छे तो तेने क्लोरोप्लास्ट कहे छे। जे अहीं आपेलू जे एक ऊभो क्लोरोप्लास्ट जे आपने उदाहरण आपेला छे तेमां तीजो शब्द छे। त्यार पछी बे ऊभो पेशीओना भेगा थवाथी बनती रचना तेने शू कहे छे तो विद्यार्थी मित्रों तेनी जे रचना बने छे तेने ऑर्गन कहेवाय छे। जे आपने बे ऊभो आपेलो छे तो अहीं जे पेशीओना भेगा थवाथी बनती रचना छे जे तमने जवाब पांचमा नंबरनो जवाब ऊपर उदाहरणनी अंदर आपेलो छे। त्यार पछी चार ऊभो ते आजूबाजूना घटकोथी कोषना संघટકોને છૂટા પાડે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે ચાર ઊભું આપેલું છે તેનો જવાબ આવશે મેબ્રેન જે તમે અહીં જોઈ શકો છો। હવે જે જવાબ આપેલા છે તેમાં બીજી લાઇનમાં પ્રથમ શબ્દ આપેલો છે મેબ્રેન એટલે કે પડદો જે આજુબાજુ ઘટકોથી કોષના ઘટકોને છૂટા પાડે છે। ત્યાર પછી પાંચ ઊભું કોષરસમાં આવેલ ખાલી રચના તો વિદ્યાર્થી મિત્રો કોષરસમાં આવેલ ખાલી જગ્યા તો તેને વેક્યુઅલ કહે છે જે બીજા નંબરનો શબ્દ આપેલો છે તે લખવાનો છે। ત્યાર પછી છેલ્લું કોષોનો સમૂહ તો કોષોનો જે સમૂહ હોય છે તે પેશીની રચના કરે છે અને જેને ટિશ્યુ કહેવાય છે તો જે સાત ઊભું આપેલું છે તો તેને ટિશ્યુ કહે છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીં જે તમને જવાબ આપેલો છે તેમાં ત્રણ આડી ચાવી જુઓ તેમાં લખ્યું છે ઓર્ગન સેલ। હવે ઓર્ગન સેલની જગ્યાએ અહીં ઈ લખાયો છે તો તે સુધારી અને ઈની જગ્યાએ સી લખવાનો છે એટલે આપણે શબ્દ થશે ઓર્ગન સેલ ઓર્ગન એલ નહીં। તો આ મુજબ તમારે જવાબ લખવાનો છે। આગળ જે ઉદાહરણ આપેલા છે તે મુજબ જોઈ અને શબ્દ સુધારી લેવો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને અહીં એક નોંધ આપેલી છે શું તમે જાણતા હતા તો વિદ્યાર્થી મિત્રો અહીં એક આપણે જાણવા જેવી નોંધ આપેલી છે જે પાઠ્યપુસ્તકના અંતમાં આપેલી છે। આપણી ત્વચાની બાહ્ય સપાટીના કોષો મૃત હોય છે એટલે કે આપણી જે ચામડી છે તેની બહારની સપાટી ઉપર મૃત કોષો આવેલા હોય છે। એક પુખ્ત વ્યક્તિ મૃત ત્વચાનું સરેરાશ 2 કિલોગ્રામ વજન ધરાવે છે એટલે કે જે આપણી ચામડી છે તેની આજુબાજુ એક પુખ્ત વયનો વ્યક્તિ સરેરાશ 2 કિલો વજન આ બાહ્ય મૃત કોષોનું ધરાવે છે। ત્વચા દરરોજ લાખો નાના નાના ટુકડાઓ સ્વરૂપે નિર્મોચન એટલે કે ક્ષય પામે છે। જ્યારે તમારી આંગળી વડે ટેબલ પર ધૂળની એટલે કે ટેબલ પરની જે ધૂળ સાફ કરો છો ત્યારે તમે જૂની એટલે કે મૃત ત્વચાનો પણ ઘણો બધો ભાગ ખેરવો છો એટલે કે તમારા શરીરની ચામડી છે તેના પરથી જે મૃત કોષો છે તે પણ દૂર થાય છે। આમ અહીં ખૂબ જ સરસ એવી જાણવા જેવી વાત આપણને આપેલી છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા સ્વાધ્યાયના પ્રશ્નો પૂર્ણ થાય છે અને આ જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તે તમારે નોટબુકમાં લખવાના રહેશે। તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ
મારો આ વિડીયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.